સુરેશના વરાછા વિસ્તારમાં ગાયત્રી સોસાયટીથી સીતાનગરના માર્ગ ઉપર લારી તથા શાકભાજીવાળાનો કબજો ઘણા વખતથી હતો, જેને ઝોન ઓફિસ અધિકારીઓ દૂર કરાવ્યો હતો. સુરત શહેરમાં રસ્તા પર દબાણ સામાન્ય થઈ ગયું છે. 100 ફૂટનો રસ્તો હોય તો 40 ફૂટમાં દબાણ કરાયું હોય છે. ગાયત્રી સોસાયટીથી સીતાનગરના રસ્તા પર પણ શાકભાજીવાળા તથા પાથરના વાળાઓએ દબાણ કરાયું હતું, જેને વરાછા ઝોનના અધિકારીઓ તથા પોલીસ સ્ટાફની મદદથી તમામને રસ્તા પરથી ખસેડવામાં આવ્યા હતા. શરૂઆતના તબક્કે વિરોધ થાય તેવો માહોલ સર્જાયા બાદ પોલીસની હાજરીને લીધે તમામ પ્રક્રિયા શાંતિપૂર્વક પાર પડી હતી. કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ સાવલિયાએ જણાવ્યું હતું કે શાકભાજીની લારીવાલાઓને વૈકલ્પિક જગ્યા આપ્યા બાદ દબાણ હટાવવામાં આવ્યું હોત તો ઉચિત કહેવાય. ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકા પહેલા દબાણ ઊભું થવા દે છે, પૈસા પણ ઉઘરાવે છે, પરંતુ પગ નીચે રેલો આવતા ડિમોલેશન કરી ડાઈ બને છે. ખરેખર જે જાહેર રોડ છે ગાયત્રીથી લઈ અને BRTS સુધી, એટલે કે પૂણા પાટિયા સુધી ઝીરો રૂટ જાહેર કરવામાં આવ્યો છે, અને આ ઝીરો રૂટ પર જે દબાણ થાય છે ખરેખર ન થવું જોઈએ. પણ સાથે સાથે મારે એક વાત એ પણ કહેવી છે કે જે શાક માર્કેટો છે એ શાક માર્કેટોને હટાવી ન જોઈએ, કારણ કે આ વિસ્તારમાં ક્યાંય સુરત મહાનગરપાલિકા દ્વારા પૂણા સીમાડા સરથાણામાં એક પણ શાક માર્કેટ આ સુરત મહાનગરપાલિકાએ વ્યવસ્થા નથી કરી. જ્યાં સુધી એ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ શાક માર્કેટ જે થાય છે, હા, એ લોકોને ચોક્કસથી ત્યાં ચોકસાઈ રહેવી જોઈએ, રોડ પર ટ્રાફિક ન થાય એવી રીતે લારીઓ રાખીને ઊભા રહે તો એવી કંઈ સુરત મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવે, અથવા તો જ્યાં સુધી આવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમને હેરાન કરવામાં ના આવે. એટલા માટે હેરાન કરવાનો શબ્દ વાપરું છું કે જો આ શાક માર્કેટો પણ હટાવવામાં આવશે દબાણના નામે, તો આટલો મોટો વિસ્તાર છે, લોકો શાકભાજી લેવા ક્યાં જાય? તો જે સોસાયટીના લોકો રહે છે, અહીંના લોકો જે રહેવાસીઓ છે, એમના હિતે ધ્યાને લઈને શાક માર્કેટો ન હટાવવી જોઈએ. બાકીના જે દબાણો થાય છે એ દબાણો ચોક્કસથી હટવા જોઈએ, અને એમાં આ સુરત મહાનગરપાલિકા દ્વારા જે પણ દબાણો હટાવવામાં આવશે અમે એમની સાથે સાથે ખભે ખભા મિલાવી અને જે આ દબાણો હટે અને ટ્રાફિક ન થાય એવા અમારા પ્રયત્નો રહેશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.